હેલો ફ્રેન્ડ્સ હું છું નીરજ ભરવાડને આવી ગયો છું એક નવા વિડીયો સાથે આજના વિડીયોમાં આપણે ટોપ ફાઇવ ક્વેશ્ચન્સ જોવાના છે તમને ખ્યાલ હશે એ પ્રમાણે આપણે આ ટોપ ફાઇવ પ્રશ્નોની સિરીઝમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે એવા સૌથી વધારે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સને સોલ્વ કરતા હોઈએ છીએ આપણે ઓલરેડી અગાઉ ટૉપ ફાઇવના ઘણા બધા વિડીયોઝ અપલોડ કરી ચૂક્યા છીએ અને વિડીયો અપલોડ કર્યા પછીની ઘણી બધી પરીક્ષાઓમાં એ વિડિયોઝમાં આપણે સોલ્વ કરેલા પ્રશ્નો પૂછાયા છે જો તમારે હજી સુધી એ વિડીયોઝ જોવાના બાકી હોય તો આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર હું એ વિડીયોઝની લિંક મૂકી દઈશ તો વિદાઉટ ફેલ તમે એ વિડીયોઝ જોઈ લેજો જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરી ફર્સ્ટ ક્વેશન જોઈએ કે જીગાને એક પરીક્ષામાં બસ્સો સત્યાવીસ માર્ક્સ આવે છે અને જીગો તેર માર્ક્સથી ફેલ થાય છે જો આ પરીક્ષામાં પાસ થવા ચાલીસ ટકા ગુણની આવશ્યકતા હોય તો કુલ કેટલા માર્ક્સનું પેપર હોય તો અહીંયા પાસિંગ પર્સન્ટેજ આપણને ખબર પડી ગયા છે કે પાસ થવા માટે કેટલા ગુણની આવશ્યકતા છે તો કે પાસ થવા માટે ચાલીસ ટકા ગુણની આવશ્યકતા છે હવે માર્ક્સની વાત કરીએ તો જીગાને બસ્સો સત્યાવીસ માર્ક્સ આવે છે અને જીગો તેર માર્ક્સથી ફેલ થાય છે તો હવે અહીંયા એવું સમજી શકાય ધારો કે હું તમને એવું કહું કે મેં કોઈ પરીક્ષા આપી એનું મેરિટ નેવ્યાશી માર્કે અટકે છે અને હું એવું કહું કે મારે સત્યાશી માર્ક આવે છે તો હું શું કહીશ કે મારે સત્યાસી માર્ક આવ્યા અને યાર બે માર્ક માટે રહી ગયો જો બે માર્ક બીજા આવી ગયા હોત તો આપણો મેળ પડી ગયો હોત મતલબ સત્યાશી માર્ક મારે આવ્યા છે બીજા બે માર્ક આવ્યા હોત એટલે કે નેવ્યાસી આવ્યા હોત તો આપણે પાસ થઈ ગયા હોત તો આનો અર્થ એવો થાય કે નેવ્યાસી એ પાસિંગ માર્ક છે તો સેમ એવી રીતે અહીંયા એવું કીધું છે કે જીગાને બસો સત્યાવીસ માર્ક્સ આવે છે અને જીકો તેર માર્ક્સથી ફેલ થાય છે મતલબ તેર જો બીજા માર્ક આવી ગયા હોત ને તો ઝીકો પાસ થઈ જાય તો બસો સત્યાવીસમાં તેર ઉમેરો એટલે બસો ચાલીસ મતલબ બસો ચાલીસ માર્ક આવી ગયા હોત તો પાસ થઈ ગયા હોત આનો અર્થ એવો આપણે કહી શકીએ કે બસો ચાલીસ માર્ક્સથી પાસ થવાય તો હવે અહીં આપણે ટકાવારીના આધારે ત્રિરાશી મૂકીશું કે ટકાવારીના આધારે સમજો તો ચાલીસ ટકાએ પાસ થવાય અને માર્ક્સમાં વાત કરીએ તો બસો ચાલીસ માર્ક્સથી પાસ થવાય તો કુલ પેપર સો ટકાનું હોય તો ચાલીસ ટકા બસો ચાલીસ માર્ક્સ હોય તો સો ટકા કેટલા માર્ક્સ હોય હવે આનું સાદુ આપીએ જે આવે જવાબ સો ગુણ્યા બસો ચાલીસ ભાગ્યા ચાલીસ ઝીરો ઝીરો ઉડી જશે ચાર છક ચોવીસ અને સો ગુણ્યા છ એટલે છસો માર્ક્સનું કુલ પેપર હશે આ જ પ્રકારનો બીજો એક પ્રશ્ન જોઈ લઈએ કે બકાને એક પરીક્ષામાં પાંચસો સુડતાલીસ માર્ક્સ આવે છે જે પાસિંગ માર્ક્સ કરતાં સાત વધારે છે જો આ પરીક્ષામાં સાઠ ટકાએ પાસ થવાય તો પાસિંગ ગુણ શોધો તો અહીંયા આપણે ક્લિયરલી શું કહી શકીએ કે પાંચસો સુડતાલીસ માર્ક આવે છે બકાને જે પાસિંગ માર્ક્સ કરતાં સાત વધારે છે મતલબ આ વખતે આપણે સાત માર્ક્સ માઇનસ કરીશું કે પાંચસો સુડતાલીસ માર્ક આવ્યા જે પાસિંગ કરતાં સાત વધારે છે તો તમે એવું કહી શકો કે કેટલા માર્કે પાસ થવાય તો કે પાંચસો ને ચાલીસ માર્ક્સે પાસ થવાય આ પરીક્ષામાં પાંચસો ચાલીસ માર્ક્સે પાસ થવાય છે અને ટકામાં વાત કરો તો સાઠ ટકાએ પાસ થવાય છે તો એ બંને વસ્તુને આપણે ત્રિરાશિમાં ઇક્વલ કરીને મૂકી શકીએ સિમ્પલી આવું કહી શકાય કે ટકામાં વાત કરીએ તો સફેદ કલરથી નહીં આ પીળા કલરથી કહી શકાય કે ટકામાં વાત કરીએ તો સાહીઠ ટકાએ પાસ થવાય અને માર્ક્સમાં વાત કરો તો બસો ને ચાલીસ માર્ક્સથી પાસ થવાય આવું આપણે કહી શકીએ ટકામાં સાઠ ટકા એ પાસ થાય માર્કમાં ચાલીસ ટકા બસો ચાલીસ થાય તો સો ટકા સફેદ કલરથી આપીશું સો ગુણ્યા બસો ચાલીસ ભાગ્યા સાઈન કરો જીરી જીરી ઉડી જાય છ ચોકો ચોવીસ સો ગુણ્યા ચાર એટલે ચારસો માર્ક્સ નું પેપર હોય નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આ એક નંબર સિરીઝનો પ્રશ્ન છે સ્પર્ધાત્મક પરીક્ષામાં મોટા ભાગે નંબર સિરીઝ આપણા સિલેબસમાં પૂછાય જ છે અને નંબર સિરીઝને ફટાફટ કઈ રીતે સોલ્વ કરવી એના માટેનો એક વિડીયો ઓલરેડી આપણે ડિટેલ કન્સેપ્ટ વાઇઝ સમજાવીને યુટ્યુબ પર અપલોડ કરેલો છે જો એ વિડીયો તમારે હજી સુધી જોવાનો બાકી હોય તો એ વિડીયો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો આપણે આ સિરીઝ સોલ્વ કરીએ તમે આ વિડીયો જોયેલો હોય તો તમને ઓલરેડી ખ્યાલ હશે કે સિરીઝ સોલ્વ કરવાની શરૂઆત આપણે કેવી રીતે કરીએ છીએ સૌથી પહેલાં આપણે એનો ડિફરન્સ શોધીશું પાંચ અને 7 નો ડિફરન્સ કેટલો છે તો કે પ્લસ બે સાત ના દસ કેવી રીતે થાય તો કે પ્લસ ત્રણ ના પંદર કેવી રીતે થાય તો કે પ્લસ પાંચ રીતે થાય તો કે પ્લસ સાત તો હવે શું આવશે સાત તો હવે ઉમેરવાના ના જીગા ગા મારો લોચો મિત્રો તમે કદાચ આ ભૂલ કરી હશે કે ત્રણ એડ કર્યા પાંચ એડ કર્યા સાત એડ કર્યા તો કે હવે નવ એડ કરો એટલે જે આવે જવાબ બાવીસ ને નવ એકત્રીસ અને પહેલો જ ઓપ્શન એકત્રીસ આપેલો હશે એટલે ફટ દેન ટીક કરીને ઘેર એવું એવું નહીં થાય ધ્યાન રાખજો મિત્રો અહીંયા જો તમે એવું કહો છો કે અહીંયા ત્રણ પાંચ સાત તો હવે નવું એડ કરો એટલે કે એકી સંખ્યાઓ ઉમેરો છો તો તમે મને એવું કહો કે અહીંયા આ બે ક્યાંથી આવ્યો તો જો એ સિરીઝ સેટ થતી હોય તો પહેલેથી સેટ થતી હોવી જોઈએ તો પહેલેથી અહીંયા આ સિરીઝ સેટ નથી થતી અહીંયા આ બેકી સંખ્યા આવે છે એટલે આજે એકી સંખ્યાવાળું લોજિક તમે લગાવ્યું એ લોજિક અહીંયા લાગશે નહીં બેને ધ્યાનમાં રાખી અને નવું શું લોજિક સેટ થાય છે એ સમજવું પડશે તો અહીંયા બે ત્રણ પાંચ સાત તો અહીંયા એકી સંખ્યાનું લોજિક નથી મિત્રો અહીંયા અવિભાજ્ય સંખ્યાઓનું લોજિક છે આ બધી જ સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે બે ને ત્રણ ને પાંચ ને સાત તો નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા કઈ આવશે તો નેક્સ્ટ અવિભાજ્ય સંખ્યા આવશે અગિયાર અને બાવીસમાં અગિયાર એડ કરો એટલે તેત્રીસ થર્ટી થ્રી એ તમારો સાચો જવાબ થશે હવે મિત્રો નવેમ્બર બે હજાર બાવીસ સુધીમાં ઘણી બધી પરીક્ષાઓ લેવાની છે આ મને તમને બધાને ખબર છે શું કામ એનું કાંઈ કારણ કહેવાની મારે જરૂર નથી પણ મને અંદરથી એવી ફલિંગ આવે છે કે નવેમ્બર બે હજાર સુધીમાં જેટલી પણ પરીક્ષા લેવાશે એમાંથી એટલીસ્ટ એક વાર તો આ લોજિકવાળી વાળી સિરીઝ પૂછાશે જ એટલે હું એવું કહેવા માંગુ છું કે આ સિરીઝ ગોખવી પડે તો ગોખી નાખજો અને નતર પછી યાદ રાખી લેજો કે જ્યારે ત્રણ પાંચ સાત આવે છે અને એના આગળ બે હોય તો સમજવાનું કે અવિભાજ્ય સંખ્યાઓવાળું લોજિક છે તમે આ વિડીયો જોયેલો છે એટલે મને એટલો વિશ્વાસ છે કે આવી સિરીઝ ક્યારેય પૂછાશે તો આ નવ વાળી ભૂલ તો તમે નહીં જ કરો કે સાત પછી તમે અહીંયા નવ એડ કરી અને એકત્રીસ લાવો છો અને પહેલો જ ઓપ્શન એ આપ્યો હશે તમે ટીક કરી દેશો તો એવી ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો અને આ સિરીઝ જ્યારે પૂછાશે ત્યારે તમને યાદ આવશે કે ના ભાઈ એક હતો ભરવાડ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક સિરીઝ જ છે તેર પાંત્રીસ સત્તાવન ઓગણસી નવસો અગિયાર તો હવે શું આવે હવે આપણે જે લોજિક વિચારીએ છીએ એ પ્રમાણે આપણે પહેલાં ડિફરન્સ નીકાળીએ છીએ પણ મને અહીંયા ક્લિયરલી દેખાય છે કે ઓગણસીને નવસો અગિયાર તો અહીંયા તો ક્યાંય ડિફરન્સવાળું સેટિંગ નહીં જ હોય તેરથી લઈને ઓગણસી સુધી કદાચ ડિફરન્સવાળું લોજિક લાગતું હશે બટ ત્યાંથી તો સીધો કંઈક જમ્પ વાગે છે એટલે એવું નહીં થાય કે શરૂઆતમાં ક્યાંક સરવાળાવાળું લોજિક હશે ને પછી સીધું અચાનક ગુણાકારવાળું લોજિક લાગી જાય તો એવું તો બિલકુલ નહીં હોય હવે તમે અહીંયા સરવાળો બદબકી ગુણાકાર ભાગાકાર વર્ગ વર્ગનું ઘન ઘનમૂળ બધા જ લોજિક લગાવી દો એના પછી સમજાય કે આ સિરીઝ શું છે તો આ સિરીઝમાં શું છે મિત્રો એકદમ ચકલી જેવી વસ્તુ છે સિરીઝની અંદર તમે આમ આખા ઘૂસી જાઓને તો આ સિરીઝ શું કહેવા માંગે છે ને ના ખબર પડે પણ સિરીઝને આમ થોડીક છેટેથી જુઓ આમ થોડીક છેટેથી જોવાની અને પછી બે નેણ ભેગી કરવાની આમ કરીને જુઓ ને એટલે તમને ખબર પડી જાય કે આ સિરીઝ શું કહેવા માંગે છે તમે જુઓ આ સિરીઝમાં શું છે એકી સંખ્યાઓની જોડ લખી છે એટલે કે પહેલા એક અને ત્રણ પછી ત્રણ અને પાંચ પાંચ અને સાત સાત અને નવ નવ અને તો હવે અને તેર આ તમારો જવાબ થયો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક વેપારીને ચારસો રૂપિયામાં એક વસ્તુ વેચતા થતું નુકસાન એ સાતસો વીસ રૂપિયામાં આ જ વસ્તુ વેચતા થતા નફા જેટલું હોય તો આ વસ્તુની પેકી શોધો પેકી સમજ રહ્યો ને પેકી એટલે શું થાય પેકી નહીં અહીંયા પકી છે સમજતા પહેલા હું તમને એક કન્સેપ્ટ સમજાવવા માંગુ છું ધારો કે હું તમને એવું કહું કે હું અત્યારે એક્ઝેક્ટ અહીંયા ગાંધીનગરમાં ઊભો છું ગાંધીનગરથી આ બાજુ રાજકોટ છે અને ગાંધીનગરની આ બાજુ પાટણ છે અને હું તમને એવું કહું કે ગાંધીનગરથી રાજકોટનું અંતર અને ગાંધીનગરથી પાટણનું અંતર એક સરખું છે અહીંયા ભલે તમને લાઇન દોરી એમાં એક સરખું ના લાગતું હોય પણ તમે અહીંયા કન્સેપ્ટ સમજો મારું ચિત્રકામ પર ધ્યાન ના આપો હું એવું કહેવા માગું છું કે ગાંધીનગરથી રાજકોટ અને ગાંધીનગરથી પાટણનું અંતર એક સરખું હોય તો આનો અર્થ શું થાય આનો અર્થ એવો થાય કે મારું ગાંધીનગર એ પાટણ અને રાજકોટની એક્ઝેક્ટ વચ્ચે આવતું હોય ઓબ્વિયસલી તમે એવું કહી શકો કે આ બાજુ સો કિલોમીટર થાય આ બાજુ બી સો કિલોમીટર થાય તો ગાંધીનગર વચ્ચો ઓછો હોય કેમ કે પાટણથી રાજકોટ બસો કિલોમીટર થાય અહીંયા ઓરિજિનલ કિલોમીટર માપી અને કોઈ નીચે કમેન્ટ ના કરતા કે બકા બસો ના થાય તો હવે આપણે આજે ગાંધીનગર રાજકોટ પાટણવાળો કોન્સેપ્ટ સમજ્યા એના આધારે આ પ્રશ્ન કેવી રીતે સોલ્વ કરાય એ સમજી લો તમને એવું થશે કે એને આની જોડે શું લેવા દેવા તો હું તમને સમજાવું કે શું લેવા દેવા પહેલાં તો આ એક્ઝેક્ટ આવો પ્રશ્ન સમજીએ પહેલાં બીજી એક વસ્તુ સમજો હું તમને એવું કહું છું કે પચાસ રૂપિયામાં હું એક વસ્તુ વેચું ને તો મને નુકસાન જાય છે કેટલું ખબર નહીં અને સો રૂપિયામાં હું આ જ વસ્તુ વેચું ને તો મને નફો થાય છે કેટલું ખબર નહીં પણ મને એટલી ખબર છે કે અહીંયા થતું નુકસાન અને અહીંયા થતો નફો બંને એક સરખો છે તો એવું ક્યારે થાય જ્યારે મારી પડતર કિંમત એક્ઝેક્ટ વચ્ચોવચ હોય ત્યારે એવું થાય હું શું કહેવા માગું છું કે આની પચાસ અને સોની વચોવચ મારી પડતર કિંમત હશે તો બંનેની વચોવચવાળી પડતર કિંમત શોધવી હોય તો કેવી રીતે શોધી શકાશે કદાચ તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ હશે કે પચાસ અને સોની વચ્ચે પંચોતેર આવે પણ ટેકનિકલી સમજ હોય મેથેમેટિકલી તો શું આ પચાસ અને સો બંનેની એવરેજ નીકાળો એ તમારી પડતર કિંમત હશે અહીંયા પડતર કિંમત શું થશે તો કે પડતર કિંમત પંચોતેર થાય ફરી આ કન્સેપ્ટ હવે જવાબ પરથી સમજી લો કે પંચોતેર રૂપિયાની મારી વસ્તુ છે મારી વસ્તુની પડતર કિંમત પંચોતેર છે આ વસ્તુ હું પચાસ રૂપિયામાં આવું તો મને ઓબ્વિયસલી નુકસાન જવાનું કેટલું નુકસાન જશે તો કે પચીસ રૂપિયાનું નુકસાન જશે અને આ જ વસ્તુ હું સો રૂપિયામાં વેચી આવું તો શું થશે મને નફો થશે કેમ કે પંચોતેરમાં લઈને સોમાં વધારે એમાં વેચું છું મારા પંચોતેર મને મળી જાય છે ઉપરના જે પચીસ રૂપિયા છે દેટ ઇઝ માય નફો તો અહીંયા તમે જુઓ આ પંચોતેર રૂપિયાની વસ્તુ પચાસ રૂપિયામાં વેચવાથી પચીસ રૂપિયાનું નુકસાન જાય અને સો રૂપિયામાં વેચવાથી પચીસ રૂપિયાનો નફો થાય એટલે તમે રકમમાં જે વસ્તુ આપી હોય તમે ક્લિયરલી સમજી શકો કે પચાસ રૂપિયામાં વેચવાથી થતું નુકસાન અને સો રૂપિયામાં વેચવાથી થતા નફો એ બંને એક સરખો છે ત્યારે પડતર કિંમત બંને વેચાણ કિંમતની એક્ઝેક્ટ વચ્ચે હોય ગણિતની ભાષામાં કહું તો બંનેની એવરેજ હોય બસ તો હવે આ કન્સેપ્ટના આધારે આપણે આ પ્રશ્ન સોલ્વ કરીએ કે એક વેપારીને ચારસો એસી રૂપિયામાં એક વસ્તુ વેચતા થતું નુકસાન એ સાતસો વીસ રૂપિયામાં આ જ વસ્તુ વેચતા થતા નફા જેટલું હોય તો આ વસ્તુની પડતર કિંમત શોધો આ બંનેની એવરેજ એ એની પડતર કિંમત થશે ચારસો એંસી અને સાતસો વીસ બંનેની એવરેજ એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા બે તો ચારસો એંસી ને સાતસો વીસનો સરવાળો કરો તો કે ચારસો ને સાતસો અગિયારસો ને એંસીને વીસસો સરવાળો થાય બારસો ભાગ્યા બે એટલે છસો છસો રૂપિયા એ આપણી અહીંયા પેકી થશે પકી નહીં પેકી થશે હવે આ આપણો જવાબ તો આવી ગયો છે પણ આપણે ખાલી કન્સેપ્ટ સમજવા માટે આને રિવર્સ સમજીએ છસો રૂપિયાની વસ્તુ ચારસો એસી માં વેચો એટલે એકસો ને વીસ રૂપિયાનું નુકસાન જાય અને એ છસો રૂપિયાની વસ્તુ સાતસો રૂપિયામાં વેચો એટલે એકસો નફો થાય આ જ પ્રકારનું બીજું એક એક્ઝામ્પલ સમજી લઈએ અને પરીક્ષામાં આ પ્રશ્ન કઈ રીતે પૂછી શકશે એ સમજી લઈએ મને જોરદાર ફલિંગ આવે છે કે આવો પ્રશ્ન પણ આપણી પરીક્ષામાં પૂછાય જોકે મને આજે પાંચ અલગ અલગ પ્રકારના પ્રશ્નો સમજાવું છું ને પાંચે પાંચ પ્રકારે પૂછાતા પ્રશ્નોમાં ફલિંગ આવે છે એટલે જ આપણે એને ટોપ 5 માં લઈએ છે આ ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરીશું આપણા વાત થઈ એ પ્રમાણે કે 320 રૂપિયા માં એક વસ્તુ વેચતા વેપારીને થતું નુકસાન એ 420 રૂપિયા માં આદ વસ્તુ વેચતા થતા નફા જેટલું હોય તો તો મિત્રો તો થી આગળ વાંચતા પહેલા આપણને એક સીધી વસ્તુ ખબર પડે કે આ પહેલી લાઈન વાંચી છે એના આધારે તમને પડતર કિંમત મળી જશે હમણાં સમજ્યા એના આધારે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગણિતને આમ બહુ ટેન્શનમાં ના લેવું હોય બહુ લોડ ના લેવું હોય ને તો એક એક વાક્યના આધારે જો આપણને કાંઈ મળી જતું હોય તો એ શોધી અને પછી ત્યાંથી આગળ વધવું જોઈએ તો અહીંયા ત્રણસો વીસ રૂપિયામાં વેચો તો નુકસાન જાય ચારસો વીસ રૂપિયામાં વેચો તો નફો થાય તો એની પડતર કિંમત કેટલી હશે એ પહેલા શોધી લઈએ કેવી રીતે તો કે બંનેની એવરેજ કોની બંનેની એવરેજ તો કે ત્રણસો વીસ અને ચારસો વીસ આ બંનેની એવરેજ એની પડતર કિંમત થશે તો બંનેની એવરેજ કેટલી થશે તો કે બંનેનો સરવાળો થશે સાતસો ચાલીસ અને એવરેજ થશે ત્રણસો ને સિત્તેર સાતસો ચાલીસ ભાગ્યા બે એટલે ત્રણસો સિત્તેર આ એવરેજ થશે એવરેજ એટલે કે આ પ્રશ્નની ભાષામાં બોલીએ તો આ પડતર કિંમત થશે હવે આ આગળ આપણને શું કીધું છે કવિએ કે તો આ વસ્તુ પર દસ ટકા નફો મેળવવા વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ તો ત્રણસો સિત્તેર રૂપિયા તમારી પડતર કિંમત છે એના ઉપર દસ ટકા નફો તો ત્રણસો સિત્તેરના દસ ટકા સાડત્રીસ થાય આ સાડત્રીસ રૂપિયા તમે નફો મેળવો એટલે ચારસો સાત રૂપિયામાં તમારે આ વસ્તુ વેચવાની થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો પી બરાબર પ્લસ થાય ક્યુ બરાબર માઇનસ થાય આર બરાબર ભાગાકાર થાય ને એસ બરાબર ગુણાકાર થાય તો નેચે લખ્યું છે એનો જવાબ શું આવે હવે આ ચકલી જેવી વસ્તુ થઈ પણ આવો પ્રશ્ન પૂછાય છે ખાસ ધ્યાન રાખજો શું કરવાનું થાય છે કે જ્યાં પી છે ત્યાં પ્લસ કરી દો માઇનસ છે આઈ મીન ક્યુ છે ત્યાં માઇનસ કરી દો આર છે ત્યાં ભાગાકાર કરી દો અને એસ છે ત્યાં ગુણાકાર કરી દો એક્ઝામમાં તો તમે ડાયરેક્ટ ઘૂંટી ઘૂટી લખી નાખશો એટલે આજ તમારું સીધું રૂપ થઈ ગયું એનો જે જવાબ આવે જવાબ તમને સમજાય એટલે આ વસ્તુ હું ફરીથી લખું છું કે ચોવીસ ભાગ્યા છ વત્તા પાંચ ઓછા નવ ગુણ્યા આઠ હવે આને આપણે ભાગુ સભાના નિયમ પ્રમાણે સોલ્વ કરીશું તો સૌથી પહેલા ભાગાકાર થાય પાંચ ઓછા નવતેર તો અહીંયા આવશે સેવન્ટી ટુ એટલે કે બોતેર હવે નેક્સ્ટ સ્ટેપ થાય ચાર ને પાંચ નવ ને નવમાંથી બોતેર માઇનસ કરો નવમાંથી બોતેર માઇનસ કરો એટલે માઇનસ ત્રેસઠ તો આ પ્રશ્નનો જવાબ થયો માઇનસ ત્રેસઠ આ જ પ્રકારનો બીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ કે ચોવીસ વત્તા ત્રણ ભાગ્યા પાંચ ઓછા ત્રણ ગુણ્યા પંદર અને અહીંયા આપણને એવું કીધું છે કે પ્લસ એટલે ભાગાકાર થાય ભાગાકાર એટલે માઇનસ થાય માઇનસ એટલે ગુણ્યા થાય ને ગુણ્યા એટલે પ્લસ થાય તો આ બધાની નિશાનીઓ બદલવી પડશે જેવી રીતે કીધું છે એ પ્રમાણે કે પ્લસ એટલે અહીંયા તમારે ભાગાકાર કરવાનો છે તો શું કરશો ચોવીસ ભાગ્યા ત્રણ અહીંયા ભાગાકાર છે તો ભાગાકાર એટલે શું કરવાનું કીધું છે તો કે ભાગાકાર એટલે આપણને માઇનસ કરવાનું કીધું છે તો માઇનસ પાંચ અહીંયા માઇનસ આવે છે તો માઇનસ એટલે આપણને ગુણ્યા કરવાનું કીધું છે તો માઇનસની જગ્યાએ ગુણ્યા ત્રણ અને ગુણ્યા છે એની જગ્યાએ આપણને કીધું છે ગુણ્યા એટલે પ્લસ થાય તો ગુણ્યાની જગ્યાએ આપણે પ્લસ મૂકીશું પ્લસ પંદર અને હવે આનું જે આવે તમારો જવાબ થશે ભાગ્યા નિયમ પ્રમાણે ભાગાકાર થાય તો કે આઠ માઇનસ અહીંયા તરી પંદર અને લાસ્ટમાં પ્લસ પંદર આ તમારું સેકન્ડ સ્ટેપ થયું હવે અહીંયા પંદરમાંથી પંદર જાય તો જીરો તો આઠ એ તમારો જવાબ થઈ ગયો આ પ્રશ્નમાં મને પેલી હમણાં વાળી ફોલિંગ તો આવે જ છે એટલે પૂછાશે ધ્યાનમાં રાખજો અને આ ધ્યાનમાં પ્રશ્નને રાખજો મને નહીં હો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સેવન એટ ટુ એક્સ ફાઈવ ને નવ વડે નિશેષ ભાગી શકાય તો એક્સ ની ન્યૂનતમ કિંમત શોધો હવે આ પ્રકારના પ્રશ્નને સોલ્વ કરવા માટે પહેલાં તો તમને નવનો ભાગાકારનો નિયમ ખબર હોવી જોઈએ જેને આપણે ચાવીઓ કહીએ છીએ તો નવની ચાવી ખબર હોવી જોઈએ શું છે નવની ચાવી તો કે જે સંખ્યાના બધા જ અંકોના સરવાળાને નવ વડે નિશેષ ભાગી શકાય તે સંપૂર્ણ સંખ્યાને નવ વડે નિશેષ ભાગી શકાય હવે અહીંયા તમને આજે સંખ્યા આપી છે સેવન એટ ટુ એક્સ એન્ડ ફાઇવ આના બધા જ અંકોનો સરવાળો કરો તમે તો શું થશે સાત વત્તા આઠ વત્તા બે વત્તા એક્સ વત્તા પાંચ આના સરવાળાને તમે નવ વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ તો સરવાળો શું આવે છે સાત ને આઠ પંદર ને બે સત્તર ને પાંચ બાવીસ જેટલા આંકડાઓ આપ્યા છે એનો સરવાળો બાવીસ આવે છે પ્લસ અહીંયા એક્સ એટલે અહીંયા એવો આંકડો હોવો જોઈએ કે જેના પછી તમારું ટોટલ બને એને તમે નવ વડે નિશેષ ભાગી શકતા હોવા જોઈએ કેમ કે આપણે પ્રશ્નમાં જ કીધું છે કે આ જે સંખ્યા છે એને તમે નવ વડે નિશેષ ભાગી શકો છો એટલે આપણે આનું જે ટોટલ આવવું જોઈએ એવું આવવું જોઈએ કે જેને નવ વડે નિશેષ ભાગી શકાય તો બાવીસમાં શું ઉમેરો તો એવું ટોટલ મળે કે જેને નવ વડે ભાગી શકાય તો કે નવ વડે ભાગી શકાય એવી બાવીસ પછીની સંખ્યા સત્યાવીસ છે હવે તમે એવું કહેશો કે સત્યાવીસ પછી તો છત્રીસ બી છે તો જો આનું ટોટલ તમારે છત્રીસ કરવું હોય તો બાવીસમાં ચૌદ ઉમેરવા પડે અને ચૌદ એ બે ડિજિટની સંખ્યા છે અહીંયા એક્સ એટલે આ સિંગલ ડિજિટ છે સિંગલ ડિજિટ વાળી સંખ્યા એવી તમારે શોધવાની છે એટલે તમે છત્રીસ સુધી જવાની જરૂર નથી બાવીસથી મોટી સંખ્યા જેને નવથી ભાગી શકાય એવી છે સત્યાવીસ તો ટોટલ સત્યાવીસ કરવા માટે બાવીસમાં કેટલા ઉમેરવા પડે તો કે પાંચ ઉમેરવા પડે એટલે એક્સની વેલ્યુ પાંચ આવે તો આનો ટોટલ બધા જ અંકોનો સત્યાવીસ થાય અને ને નવ વડે નિશેષ ભાગી શકાય તો જે સંખ્યા છે એને તમે નવ વડે નિશેષ ભાગી શકો એક્સની જગ્યાએ પાંચ મૂકો એટલે તમારી આ સંખ્યા બનશે અઠ્યોતેર હજાર બસો ને પંચાવન અને આને હવે આપણે નવ વડે નિશેષ ભાગી શકીએ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે થ્રી ટુ ફાઈવ એક્સ ટુને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો એક્સની ન્યૂનતમ કિંમત શોધો તો અહીંયા એક્સની કિંમત શોધવા માટે આપણને અગિયારની ચાવી એટલે કે અગિયારનો ભાગાકારનો નિયમ ખબર હોવી જોઈએ આપણે ઓલરેડી ભાગાકારના નિયમો આધારિત એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ જો હજી સુધી તમારે વિડીયો જોવાનો બાકી હોય તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને આ વિડીયો જોઈ શકો છો આપણે આગળ વધીએ અને આ પ્રશ્ન સોલ્વ કરીએ અગિયારનો નિયમ શું કહેવા માંગે છે તો કે થ્રી ટુ ફાઈવ એક્સ ટુ અહીંયા આપણે ટીમ પાડીશું ટીમ કઈ રીતે પડશે તો કે બે પાંચ અને ત્રણ એક છોડીને એક આંકડાની ટીમ પાડવાની કે ત્રણ ને પાંચ આઠ ને બે દસ આનું ટોટલ થાય છે દસ હવે બીજી જે ટીમ પડે બને છે એ બીજી જે ટીમ બને છે એનું ટોટલ પણ દસ જ આવવું જોઈએ અથવા તો બીજી ટીમનું ટોટલ અને દસનો ડિફરન્સ અગિયાર આવવો જોઈએ તો આ બંનેનો ડિફરન્સ અગિયાર ક્યારે આવે તો આ સંખ્યાનું ટોટલ એકવીસ હોય તો બંનેનો ડિફરન્સ અગિયાર આવે અહીંયા તો એક્સની વેલ્યુ સિંગલ ડિજિટમાં હશે એટલે આપણે એકવીસ ટોટલ નહીં કરીએ આપણે અહીંયા ટોટલ દસ છે તો બીજી જે ટીમ બને છે ગુલાબી કલરથી ટીમ બનાવીએ બે અને એક્સ આ જે ટીમ બને છે ટુ પ્લસ એક્સવાળી આ ટીમનો સરવાળો પણ દસ જ થવો જોઈએ તો અહીંયા એક તમને બગડો આપે છે એક્સની જગ્યાએ આપે છે આપે છે નહીં આપ્યો છે તો એક આપણને બગડો મળ્યો છે તો એક્સની વેલ્યુ કેટલી મૂકીએ તો એનું ટોટલ દસ થાય તો કે એક્સની વેલ્યુ આઠ મૂકો તો એનું ટોટલ દસ થાય એટલે કે એક્સની વેલ્યુ આઠ આવે તો અહીંયા એક્સની વેલ્યુ આઠ મૂકીને આ પ્રશ્ન ફરી સમજો થ્રી ટુ 5 એટ ટુ આવી રીતની સંખ્યા તમારી ઓરિજિનલ બને છે અગિયારનો નિયમ એવું કહે છે કે એક છોડીને એક આંકડાની ટીમ પાડવાની એટલે કે બે પાંચ અને ત્રણ આ ત્રણ આંકડાઓની એક ટીમ બને છે બાકી જ જે વધ્યા એ આંકડાઓની ટીમ અલગ પડશે બે અને આઠ તો અલગ ટીમ પાડીને એનો સરવાળો કરો બે અને આઠનો સરવાળો થાય છે દસ ત્રણ પાંચ અને બે એટલે ત્રણ ને પાંચ આઠ ને બે દસ એનો સરવાળો પણ થાય છે દસ હવે આ બંને ટીમનો જે સરવાળો આવે છે એનો હવે ડિફરન્સ ગોતવાનો થાય છે એ ડિફરન્સ ઝીરો અગિયાર બાવીસ તેત્રીસ ચુમ્માલીસ એવો કંઈ આવે એટલે કે ઝીરો અથવા તો અગિયારના ગુણાકારમાં આવે તો અને માત્ર તો જ એ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો ઇન શોર્ટ આ પ્રશ્નનો જવાબ આવશે કે એક્સની વેલ્યુ આઠ આવે

નંબર સિરીઝથી ફરીથી કરવું પડશે રેકોર્ડિંગ કરવાનું થઈ ગયું ચાલુ કરવાનું નવી ઘોડી ન હોય ત્રણ ચાર પ્રશ્નો કર્યા ને બાજુ ફરીથી કરી આના પણ આના માટે